આપણું હાર્દિક સ્વાગત છે. તો જુઓ, ગયા વખતે આપણે ગયા વિડીયોમાં શું જોયું હતું? રંગચક્ર જોયું હતું. તેમાં તમને શેમાંથી રંગ બને છે તે મેં તમને શીખવાડ્યું હતું. તો હવે આપણે શું જોવાનું છે? ભાતચિત્ર. ભાતચિત્ર અલગ. તો ભાતચિત્ર કોને કહેવાય? તો ભાતચિત્ર અલગ અલગ ડિઝાઇનથી જે ચિત્ર બનાવવામાં આવે એને શું કહેવાય છે? ભાતચિત્ર કહેવાય છે. તો જુઓ, હવે આપણે ભાતચિત્ર દોરીએ. તો ભાતચિત્રમાં પહેલા આપણે આ ચોરસ છે, તમારે ચારે બાજુ સરખું માપે. જો અહીંયા પાંચ મૂળ્યો તો અહીંયા પાંચ, પણ પાંચ નું નથી લેવાનું. તમારે વ્યવસ્થિત આખા પેજમાં સમાય એ રીતે માપ લેવાનું છે. એક બાજુ નું માપ લઈએ એવું જ, બીજી ત્રણેય બાજુ નું માપ લઈને ચોરસ ચોરસ દોરાય છે. બાદ જો આ અંદર પતંગ આકાર કર્યો છે ને, એ કેવી રીતના દોરવાનો છે? તો જો આ ચોરસ દોરાઈ ગયું, આ ચોરસ દોર્યું, પછી આ ચોરસ ને છે ને વચ્ચેથી છે ને આમ ચપટા ચપટા લાઈન કાઢવાની, બંને બાજુ પ્લસ ની નિશાની જો, અને પછી એને છે ને આવી રીતના જો આ ચોરસ આ આ પતંગ આકાર છે ને આવી રીતના દોરવાનો છે. વ્યવસ્થિત પરફેક્ટ થાય તો પતંગ આકાર મેં દોરી નાખેલો છે. મેં તમને બાજુ શીખવાડ્યું એ રીતે દોરવાનો છે. તો હવે જો પછી શું કરવાનું છે? જો આ વચ્ચે ટપકા હોય ને ત્યાંથી તમારે આ ગોળ દોરી દેવાના છે. એટલે વ્યવસ્થિત ગોળ વચ્ચે થાય. તો જો ગોળ અહીં આપણે દોરેલું છે, હવે એમાં આપણે ડિઝાઇન કરવાની છે. તો પહેલા ગોળથી લઈ ડિઝાઇન ના કાઢ. તો જો આ પહેલા આકાર આપ્યા છે ને પાન, એ પહેલા પાન આકાર આવી રીતના દર્શાવી દેવાનું. પછી આ અહીંયા પૃથ્વી હોય તો અહીંથી ના ચાલુ કરવાનું છે આ બીજું પાન. પછી ત્યાંથી આ આ વચ્ચે તપકા વાળી લાઈન છે ને ઘૂસવાની જ નથી તમારે. પછી જો અહીંથી છે ને આવું આ ત્રીજું પાન આપણે દોરવાનું ચાલુ કરી દેવાનું. એટલે છે ને આ તપકા વાળી લાઈન હોય ને અહીંયા જો આ તમે તપકા છે તો ત્યાંથી જ આપણે લેવાનું રહે, ખબર પડે તમને. જો પછી અહીંથી આ તપકા લાઈન આવે છે વચ્ચેની લાઈન, ત્યાંથી લઈને આ ઊભી લાઈન પૂરી થાય ત્યાં સુધી. પછી તમારે ઘૂસવી હોય તો ઘૂસી નાખવાનું છે. પછી પછી આ ચાર દોરાઈ જાય બાદ પછી એની આ પાનની વચ્ચે થઈને આવું આ પાન લેવાનું છે. જો આવી રીતના પછી આમાં એક જો આ પાનની વચ્ચે થઈને આ પાન લેવાનું છે. આ બંને પાનની વચ્ચેથી આ પાન આપણે દોરવાનું છે. ઈ ચારેય બાજુ એવી રીતના આ પાન આપણે દોરી દેવાનું રહેશે. જો ચારે બાજુ દોરાઈ ગયા પાન, હવે એની ઉપર તો એની ઉપર આ પાન દર્શાવવાનું ને કેવી રીતના દોરવાનું છે? તો જો આપણે આપણે આ ચાર પાન લેલા ને, તો એની અણી છે આ જે એની પાનની અણી છે ને ત્યાંથી લેવાનું છે. પછી આ બીજા પાનની અણીએ પૂરું કરવાનું છે. જો આવી રીતના પછી આ પાછી બીજા પાનની અણીથી લેવાનું પાન, ત્યાં વચ્ચે આકાર આપી દેવાનો અણી, અને આ આ પાન પૂરું થાય ત્રીજું પાન ત્યાં અડાડવાનું. તો ત્રીજા પાનથી પાછું લેવાનું જે આ ચોખ્ખું પાન પૂરું થાય ને ત્યાં અડાડવાનું. પછી આ પાનથી પાછું લેવાનું છે. જો તમે આ પાન પૂરા છે ને ત્યાં આપણે અડાડવાનું છે. જો આ બારનું એટલે આ અંદરનું થઈ ગયું. આપણે પતંગ આકાર જે આપ્યો છે એની અંદરનું આ બધું આપણે બનાવી દઈએ. તો એની ઉપરના આકાર કર્યો. તો જો એની ઉપરના આકાર કેવી રીતે થવાના છે? તો જુઓ, પહેલા છે ને આવી રીતના આ આકાર બતાવી દેવાનો છે. જો આ અંદરના ચાર પાન છે એ આપણે દોરી નાખ્યા. પછી મેં તમને નીચે
પેજ નંબર 9 ઉપર આપ્યું છે એ ચિત્ર દોરવાનું છે. આ ચિત્ર આપણે દોરવાનું નથી. તો આ પેજ નંબર તમને 11 પર જે ખાલી જગ્યા આપી છે જે કોરૂપે છે ત્યાં કયું ચિત્ર દોરવાનું છે પેજ નંબર 9 વાળું. આવો આ ચિત્ર દોરવાનું છે. મેં જે તમને બોર્ડ ઉપર દોરાવ્યું કે તમારે રીતે નથી દોર નાખવાનું. હું આ ચિત્ર દોર નાખું. કયું ચિત્ર દોરવાનું છે? પેજ નંબર 9 વાળું. અને તે ચિત્રમાં તમે જોવો તો તમને રંગ પણ આપેલો છે. આ ચિત્રમાં તમને જેવો રંગ આપ્યો છે ને એવો રંગ પણ કરી શકો છો અને તમને ગમે તેવો પણ રંગ કરી શકો છો. એટલે તમારે આ પેજ નંબર 11 ઉપર રંગ પણ કરવાનો છે. કયો રંગ કરવાનો છે? આપણે સ્કેચ પેન કલર પૂરવાના છે. એટલે અહીંયા તમારે આ ચિત્ર દોરવાનું છે અને દોરીને તમને જેવો કલર ગમે તેવો કલર.